જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ છો, કારણ કે કાનાભાઈ સંજયભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો આજે તો ભાઈ એવા અષાઢી બીજ છે આપણે અલગ ધણીની રામદેવ પીરણીને, ભાઈ આજે તો સુરતમાં રથયાત્રાનું મહા આયોજન કરવામાં આવ્યું છે. તો શું કહેવું સંજયભાઈ? સૌથી પહેલાં તો યુટ્યુબ ફેમિલીને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. અને આજે સરસ મજાનો દિવસ એટલે કે અષાઢી બીજ છે અને મહા આયોજન એટલે કે રથયાત્રાનું આયોજન છે સુરતની અંદર. સુરત એટલે કે સોનાની મુરત. અને તમામ સુરતવાસીઓને રથયાત્રાની અને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે તમને અમે બતાવવાના છીએ રથયાત્રા. તો અત્યારે અમે મિની બજાર છીએ અને મિની બજારથી જે રથયાત્રાનું નિર્માણ છે એ તમને અમે બતાવીશું. તો વ્લોગમાં બનેલા રહેજો મિત્રો. તો અમારા અને અમારા પરિવાર તરફથી તમારા અને તમારા પરિવારને અષાઢી બીજ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તો અમારા વ્લોગમાં તમે બનેલા રહેજો, અમે તમને બતાવશું કે આજે સુરતમાં કેવી કેવી રીતે રથયાત્રા નીકળે છે. તો બનેલા રહેજો. ચાલો તો મિત્રો, ફૂલ તૈયારી ચાલી રહી છે. રહીજો, બહારથી બોલે છે ભાઈ. આજે નબળું આયોજન છે હો ભાઈ. કેટલી બધી ગાડી આવે, જોરદાર નજારો છે હો ભાઈ. ગાડીઓની લાઈન થઈ ગયો હો ભાઈ. એ પાસે થાર મૂર્તિ છે એમને. પબ્લિક છે આજે, કેમ સયજ ભાઈ મજા આવી છે ને? ત્યાં જો અહીંયા બધી પબ્લિક જ છે આજે. તો જગન્નાથ બિરાજમાન છે,
જય જગન્નાથ, જય ભાઈ ભાઈ, જોરદાર હો ભાઈ. મંદિર દ્વારા આયોજિત આ રથયાત્રા મહામહોત્સવ ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને સમસ્ત સંતોના હૃદયથી પ્રણામ કરું છું. આ રથયાત્રા અનેક વર્ષોથી મહારાજ ઇન્દ્રધન રાજાએ શરૂઆત કરી હતી ઓડિશામાં. કેટલાય સમયથી વિચારતા હતા કૃષ્ણને મનમાં, આજ રથયાત્રાના ભાવથી સૌના દિલમાં સામા મેળા ચાલો. આરતીના હોમ સાથે ભગવાનના દર્શન કરતા આજના આ પ્રસંગની આપણે સૌએ આ રથયાત્રાની શરૂઆત કરાવતા પહેલા ભગવાનની મહાઆરતી તરફ આગળ વધવું છે. દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, આ દીવડાની પ્રાર્થના કરી સૌના દિલની અંદર હરિભક્તિનો નાદ જાગે, સ્વીકાર ભાવ જાગે, સમજણનો નાદ જાગે, પરિવાર પ્રત્યે પ્રેમ જાગે. આભાર. અને અમે સૌ ભગવાનના દર્શનતા ભાવ સાથે, સોરી 5 મિનિટ હજી લાગશે, ભગવાનને ભોગ લાગે છે, માફ કરજો થોડી વાર. ત્યારબાદ આપણે આરતી ઉતારશું, થોડી વાર આપણે કીર્તન કરીએ બધા. હવે તમે ઉભા થઈ ગયા છો બધા. નિવેદન કરીશ કે મીડિયા વાળા થોડા સાઈડમાં થોડા કરે, બધાને દર્શન થાય. અને આપણે બધા નરસિંહ દેવ આરતી, રાકેશભાઈ નું સ્વાગત આપણે ખાલી કરી દઈએ થોડી વાર માટે, પ્લીઝ. પ્રભુજી જેમને આયોજન સોંપ્યું છે એમની સિવાયના તમામ વ્યક્તિઓ રથ નીચે ઉતરી જશો. રથને થોડી વાર માટે આપણે ખાલી કરી દઈએ, ભગવાનની ભાવભીની આરતીની અંદર જોડાઈએ. ભગવાનની સામે થાળી મૂકો, હોય ભોજન પણ ભાવ ફળે એટલે પ્રસાદ થઈ જાય, હોય ખાલી પાણી પણ ઠાકોરજીના પગને અડે એટલે ચરણામૃત થઈ જાય, હોય ખાલી મકાન ધજા ચડે એટલે મંદિર થઈ જાય, અરે હોય ખાલી 4 પૈડાનો રથ ભગવાન બેસે એટલે જગન્નાથની યાત્રા થઈ જાય. આ જગન્નાથની યાત્રાના માહોલમાં સૌ જોડાઈએ અને આરતીના સરસ મજાના શબ્દો ભાવો ભાવની અંદર જોડાશો. રજૂ થશે આરતી. જગન્નાથ સ્વામી કી જય. ધૃત કમલા કુચ મંડલ, ધૃત કુંડલ કરી લગન કમલ, જય જય હરી. ધૃત
યાત્રાનો કાર્યક્રમ જય જગન્નાથનો હતો. તમને અમારો વ્લોગ કેવો લાગે જરાક લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. અને તો હું કેવું સંજયભાઈ તમારે? બસ બહુ સરસ મજાની રથયાત્રા હતી અને અષાઢી બીજ એટલે કે કાંઈ ન ઘટે ભાઈ એવી રથયાત્રા એટલે જોરદાર. અને જગન્નાથના દર્શન કર્યા અને તમને બધાને પણ કેરાવ્યા. તો અમારો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ્સ અને શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી લેજો કાનાભાઈ વ્લોગ. તો જય જગન્નાથ, જય રામદેવપી, જય રામદેવપી, જય જગન્નાથ. અમારો આ વ્લોગને લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી. બાય બાય, આવજો.